तस्य गौरवाय नास्ति कल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम् विवेकानंदे पुत्र पुत्रियों वच्चे भेदभाव राखी पुत्रियों ने अन्याय करनार माता पितानी आकरी टीका करी हती। स्वामी जी कहो के नारी तो जगदंबानो शक्तिनो अवतार छे। आपना शास्त्रों मा लख्यू छे के पुत्रियोंनो पुत्रोनी जैमज कारजी पूर्वक लालन पालन थवू जोईए अने ध्यान थी शिक्षण अपावू जोईए। विवेक थी विकास। दीकरो दीकरी एक समान आ कहवत गुजराते साचा अर्थमां साकार करी छे। लगभग एक दायका पहला राज्यमां दीकरा अने दीकरीओना प्रमाणमां मोटो तफावत हतो। दर 1000 दीकराओए मात्र 837 दीकरीओ हती, जेना अनेक दुष्परिणामो उभा थई शके तेम हता। सामाजिक समतुला पण जोखमाय तेम हती, पण राज्यना मुख्यमंत्री श्री नरेन्द्रभाई मोदीए बेटी बचावो अभियान हाथ धर्यु। आ अभियानने राज्यमां प्रचंड प्रतिसाद मळ्यो। दीकरीओ पण कुळने तारी शके छे। दीकरीओ પણ પરિવારનું અભિન્ન અંગ છે અને સમાજ વ્યવસ્થામાં દીકરીઓનું એટલું જ મહત્વ છે। આ બાબતની જાગૃતિ લાવવામાં આવી। જૂના જમાનામાં દીકરીઓને દૂધ પીતી કરવાની નિષ્ઠુર પ્રણાલીને દેશવટો આપવાની મુખ્યમંત્રીશ્રીની હૃદયદ્રાવક અપીલને રાજ્યની સંવેદનશીલ પ્રજાએ સ્વીકારી અને પરિણામે આજે દર 1000 દીકરાઓએ દીકરીઓનું પ્રમાણ 837થી વધીને 906 થયું છે। જો કે ગુજરાત સરકાર આ પ્રમાણ 1000 સુધી લઈ જવા કટિબદ્ધ છે। મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવોથી એક કદમ આગળ વધીને બેટી વધાવો અભિયાન હાથ ધર્યું છે। અત્રે એ નોંધવું રહ્યું કે ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જેણે આવું સામાજિક અભિયાન છેડ્યું છે અને સામાજિક અભિયાનની દેશ આખાએ નોંધ લીધી છે। વિવેક મંત્ર મિત્ર આખા દેશમાં આ ચિંતાજનક બાબત છે। દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા ઘટતી જવી એ સમગ્ર દેશમાં ચિંતાની બાબત છે, પણ દેશ જાગે કે ન જાગે ગુજરાત ઊંઘી ન શકે। મારે ગુજરાતની માતૃશક્તિનો અહીંયા આવીને માતાઓ બહેનોનો આભાર માનવો છે કે મારી આ વાત તેમણે માની લીધી। મારી વાતને માટે બહેનો લડતી રહી અને પોતાના પેટની અંદર જે દીકરી હતી એ દીકરીને જન્મ આપ્યો અને ગુજરાતની અંદર દીકરા દીકરી વચ્ચેનું જે અંતર હતું એ ઘટાડવાનું મોટું કામ મારી માતાઓ બહેનોએ કર્યું છે।